આજકાલ સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે ખેડૂતોએ નવો કિમિયો અજમાવ્યો છે અને આ કિમિયો છે વિડીયો વાયરલ કરવાનો. ત્યારે થરાદ તાલુકાના રામપુર ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ નર્મદા વિભાગને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પાણી છોડવામાં ન આવતા આખરે હવે ખેડૂતોએ વિડીયો વાયરલ કરીને કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. આ ખેડૂતો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી રામપુરા, કલ્યાણપુરા, વજાપુરા, અલકીડિયા સહિતના ગામોના ખેતરોને પાણી મળી રહે તે માટે 500થી વધુ ખેડૂતોએ આ કેનાલમાં પાણી આપવાની માંગ કરી છે. કેનાલમાં કારે આ કેનાલ બની ત્યાંથી કોઈ વખત પાણી જ નથી આવ્યું. કંટ્રાની જે ખામી હોવાથી ગેટથી પાણી છડતું જ નથી. આ ખેડૂતો મરે શું કરે? કેનાલ શું એવી કેનાલમાં સેઠ ની બધા આંકડા ઉજ્યા છે. 2015 માં કેનાલ તૂટી ગઈ હતી તે વખત એની પાછળ પણ સરકારે પણ કોઈ જોયું નથી. અહીંયા આવી અને સાહેબો આવીને સર્વે કરીને જતા રહે ને કંત્રાટીઓને કંત્રાટો હાલે ને સાહેબો સહી કરીને કંત્રાટી પૈસા ઉપાડીને જતો રહે. ચાલુ બોલે છે એકર માં ચાલુ બોલે છે સાહેબ ને તલવી સાહેબ ને પણ લિખિત માં પણ રજૂઆત કરેલ, મુખિત માં પણ રજૂઆત કરેલ, ફોન કરો તો કોઈ દાડો સાહેબ વાતા નથી. અને તરંગભાઈ ખત્રી ઈ પણ હમણાં કાલે પરમદાડે આવી અને આ કેનાલ સર્વે કરી કમ્પ્લીટ થઈ કે કાલે પાણી માં છોડવો છો, ચેવી પાણી છોડશે આ કેનાલ માં કમ્પ્લીટ કેનાલ ની હાલત પોતા બિલ પકવાડે શું કરવાનું. 400-500 થી 700 ખેડૂત આ કેનાલ ની ઉપર છે. વજાપુર, લાલપુરા, કલ્યાણપુરા અને અલકુડિયા અને રામપુરા આ ચાર ગામના ખેડૂત આ કેનાલ ની ઉપર છે. અને આ કેનાલના મશીનો આગળ જતો બધા જતા રહ્યા રામપુરામાં, એટલે રામપુરા પણ સૂકું અને આ વજાપુર પણ અડધું સૂકું, કલ્યાણપુરા પણ સૂકું અને રામપુરા તો આખું સૂકું. રામપુરા પાણી નથી આવતું, હાથ તારીખ સુધી